હૈદરાબાદના રહેવાસી રામુ દોસાપાટી વર્ષ 2020ના લોકડાઉનથી રાઈસ એટીએમ ચલાવે છે અને લોકડાઉનમાં અસહાય અને બેરોજગાર થઈ ગયેલા લોકોને કરિયાણું આપી મદદ કરે છે। રામુ 50 લાખ રૂપિયા ખર્ચી અત્યાર સુધીમાં 60,000 લોકોની મદદ કરી ચૂક્યા છે। આ પૈસાથી આમ તો તેઓ પોતાના પરિવાર માટે ઘર ખરીદવા ઈચ્છતા હતા, પરંતુ તેમણે આ પૈસાથી લોકોની મદદ કરવાનો નિર્ણય લીધો। રામુ કોર્પોરેટ સેક્ટરમાં એક સારી નોકરી કરે છે, પરંતુ લોકડાઉન દરમિયાન તેમણે જોયું કે સિક્યુરિટી ગાર્ડ જેવી નોકરી કરતા લોકો પણ બીજાની મદદ કરે છે। ત્યાંથી જ તેમને રાઈસ એટીએમ ખોલવાની પ્રેરણા મળી। થોડા સમય બાદ રામુના મિત્ર પણ તેમની મદદ માટે આગળ આવ્યા અને તેમણે હૈદરાબાદની યશસ્વીની સાથે મળીને પ્રોજેક્ટ પ્રિશાની શરૂઆત કરી, જેના અંતર્ગત લોકોને ફૂડ કાર્ટ, આયરન કાર્ટ, સિલાઈ મશીન, ટી સ્ટોલ જેવા બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવામાં આવે છે। પ્રોજેક્ટ પ્રિશા અંતર્ગત રામુ અને યશસ્વીની 825 પરિવારોને રોજગારના સાધનો આપી ચૂક્યા છે અને આગળ પણ તેઓ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા તત્પર છે।